तो दर्शक मित्रों आती काले 14 मार्च अने रविवार नो दिवस तो काल नो दिवस केवो कार्यक्रम में आपणे वात करीशुं 14मी तारीखना पंचांग दिन विशेष अने राशि भविष्यनी आ साथे आवती काले जेनो जन्मदिवस छे तेमनो आवनारुं वर्ष केवुं रहेशे ते पण जणावीशुं अने आपने जो कोई मूंझावता प्रश्न होय तो आप फोन कॉल करीने अमारी साथे लाइव पण जोड़ाई शको छो। मारे आपणी साथे जोड़ाया छे ज्योतिष आचार्य किशनभाई, मळीए तमने। किशनभाई स्वागत छे आपनुं। जय श्री कृष्ण, हर हर महादेव। किशन भाई आवती काले 14 मार्च रविवार नो दिवस, काले संडे छे, बधा एन्जॉय करशे। सौथी पहेला पंचांग જોઈ લઈએ। નમસ્કાર દર્શક મિત્રો, જય પરશુરામ, હર હર મહાદેવ। વાત કરીએ તો ભાઈ કાલના પંચાંગની, તો કાલે તારીખ 14/3/2021 ને રવિવાર છે। તિથિ વિક્રમ સંવત 2077 ફાગણ સુધી એકમ છે, રાશિ મીન રાશિ રહેશે, નક્ષત્ર ઉત્તર ભાદ્રપદ છે, જ્યારે યોગ છે સિદ્ધિ છે અને કરણ છે શકુની છે। જી, હવે વાત કરીશું આપણે આવતીકાલના દિન વિશેષની। ભાઈ વાત કરીએ તો કાલે રવિવારનો દિવસ છે, સૂર્યનારાયણ ભગવાનનો દિવસ છે। નવે નવ ગ્રહના રાજા કોણ કહેવાય? સૂર્યનારાયણ દાદા। ઓમ રીમ શ્રીમ સૂર્યાય નમઃ। ઓમ રીમ શ્રીમ સૂર્યાય નમઃના મંત્રનો જાપ 108 વાર કરવાનો છે અને એમને ભગવાનને અર્ક આપવાનો છે। તમારા સ્વાસ્થ્ય લગતી કોઈ પણ સમસ્યા છે, સૂર્યનારાયણ ભગવાન દૂર કરશે અને તમારે નવે નવો ગ્રહ ને ને એકદમ સારા ને સરસ તમારા કરી નાખશે। જી કિશનભાઈ, આપણે સૂર્ય ભગવાનની વાત નીકળી છે તો એવું કહેવાય છે કે કોઈ બીમારી હોય કે કોઈ ચામડીની તકલીફ હોય તો સૂર્ય દેવતાને જળ ચડાવવું જોઈએ, આ સાથે તાંબાના વાસણનો પણ પ્રયોગ કરાતો હોય છે, તો એ કેવી રીતે લાભકારી સાબિત થઈ શકે? જી વંશીબેન, બહુ સરસ પ્રશ્ન પૂછ્યો છે કે તાંબાનું જે તમે કહો છો કે ભાઈ ધાતુ છે, આપણા જ્યોતિષ શાસ્ત્રમાં એને ઘણી ઉત્તમ ગણી છે કે ભાઈ આપણે ભગવાનની પૂજા શેમાં કરે છે, તો ભાઈ તાંબાના લોટામાં તરબાણું પણ તાંબાનું હોય છે, આચમન પણ તાંબાનું હોય છે, એટલે ભાઈ કોપર કહેવાય, બરોબર? કે એની અંદર 90% ફાયર એલિમેન્ટ્સ રહેલું હોય છે, એટલે કે જે અગ્નિ તત્વને પ્રકાશિત કરે છે। એટલે કે તમારે કોઈ પણ શ્વાસને લગતી સમસ્યા હોય તો એ લોકો, જો તમે કાલે રવિવારનો દિવસ છે, બપોરે કાલનું ચોગડિયું 10 વાગ્યાનું સારું છે, 10 થી 12ની વચ્ચે કોઈ પણ સમયે તમે અનામિકાની આંગળી, એટલે કે જે ત્રીજી આંગળી કહેવાય, બરોબર, એ અનામિકાની આંગળીમાં સૂર્યનારાયણને તમે તાંબાની એક નાનો છલ્લો આવે બતાવવાનું છે, જે મેં તમને આજે મંત્ર આપ્યો છે ઓમ રીમ શ્રીમ સૂર્યાય નમઃ, 108 વાર તમારે એનો જપ કરવાનો છે, અને પછી તમારે ત્રીજા, બરોબર, ત્રીજી આંગળીમાં એને સૂર્યનારાયણનું ભગવાનનું નામ લઈને તમારે પહેરી લેવાની છે, અને એને કંકુનો એક ચાંદલો કરીને તમે રાખશો। સ્વાસ્થ્યને લગતી કોઈ સમસ્યા હોય, જે લોકોને પિત્તની સમસ્યા હોય, બરોબર, કે ભાઈ એ મંગળ અને સૂર્ય બંનેને પ્રકાશિત કરે છે, તાંબુ મંગળને પણ પ્રકાશિત કરે છે અને સૂર્યને પણ પ્રકાશિત કરે છે, જે લોકોને સરકારી નોકરી મેળવવાની બહુ ઈચ્છા છે અથવા તો સરકારી નોકરીમાં આગળ જેને ઘણું આગળ વધવું છે, પ્રમોશન લેવું છે, એ લોકો માટેનો પણ આ ઉપયોગ સારો છે। કાલનો દિવસ ખૂબ સારો છે, ઉત્તર ભાદ્રપદ નક્ષત્ર છે, તમારે સૂર્યનારાયણ ભગવાનને સામે બતાવજો। અને તમે બીજું કે ભાઈ જે લોકોને સરકારી નોકરી જોઈએ છે, અચ્છા, જે લોકોને આગળ પ્રકાશનના ક્ષેત્રમાં આગળ વધવું છે, એ લોકો માટે પણ આ બહુ સારું રહેશે। અને કાલે, બરોબર, તમારે તાંબાના કોઈ, તમારા જો થાળી હોય અથવા તો એક પ્યાલો હોય, જે લોકોને પિત્તની ગળાની કે એની સમસ્યા રહેતી હોય, નિયમિત પ્રમાણે રાતે તમારે તાંબાના આપણે ગ્લાસમાં પાણી મૂકવાનું અને સવારે ઉઠીને પી જવાનું, તો ચોક્કસથી તમારે જે પેટની લગતી કોઈ બી સમસ્યા અથવા તો ગળાને લગતી સમસ્યા હશે, ચોક્કસથી તમારો સ્કિન પ્રોબ્લેમ પણ દૂર થઈ જશે અને તમને પિત્તની સમસ્યા કે પેટની સમસ્યા કોઈ રહેશે પણ નહીં। સૂર્ય અને મંગળ બંને ગ્રહોને ખૂબ જ સારું તાંબુ પ્રકાશિત કરે છે। જી બિલકુલ, ખૂબ જ સરસ માહિતી આપી। હવે આપણે રાશિફળ તરફ આગળ વધીશું। કાલે રવિવાર છે, આપણે વાત કરીશું મેષ વૃષભ અને મિથુન રાશિના જાતકો માટે કેવો રહેશે કાલનો દિવસ। ભાઈ ચલો, હવે વાત કરીએ તો ભાઈ મેષ રાશિવાળા જાતકોની, તો કાલે મેષ રાશિવાળાને જમીન મકાનમાં ફાયદો થાય, એટલે કે જે લોકોને જમીન મકાન નથી વેચાતા અથવા તો જેના જમીન મકાન લેવા છે ઘરનું ઘર નથી થતું, કાલનો દિવસ સારો છે, એવી ઉત્તમ તક મળશે જે લોકોને ઘરનું ઘર બને અથવા તો તેમને કોઈ નવી જગ્યાના પણ સ્થળાંતરના સારા એવા ફેરફાર થઈ શકે એમ છે, નાના મોટા ફાયદા થયા કરે, કાલે મેષ રાશિવાળાનો દિવસ સારો છે, કોઈ પણ નાના મોટા ચોક્કસથી ફાયદા મળશે, પણ નાનો મોટો માથામાં દુખાવો રહેશે, એટલે કે ભાઈ કદાચ મગજમાં થોડું એ માઇગ્રેનનો પ્રોબ્લેમ રહે, એન્ઝાયટી રહે, કોઈ બી નાનો મોટો દુખાવો રહ્યા કરે, અને નાની વાતનું મોટું સ્વરૂપ થાય, કાલે કોઈ પણ જોડે નાની વાતનું મોટું સ્વરૂપ થાય એવું તમે ના કરતા, જે વાત હોય ત્યાંને ત્યાં દબાઈને પતાવી દેજો, એનું મોટું ધારણ સ્વરૂપ ના થાય એનું ખાસ ધ્યાન રાખજો। તમે બે શબ્દો બોલો, સામેવાળા ચાર બોલે, તમારે 16 થાય એવું નથી કરવાનું, તમે બે શબ્દો બોલો ભાઈ હા સારું, એ કરશો તો તમારા સંબંધમાં મીઠાશ બી રહેશે, કોઈને ખોટું બી નહીં લાગે અને તમારા ઘરમાં બરોબર વાતાવરણ તંગ પણ નહીં થાય, તો કાલે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે। શુભ કલર તમારા માટે લાલ ને શુભ નંબર 6 છે। હવે વાત કરીએ તો ભાઈ વૃષભ રાશિવાળા જાતકોની, તો ભાઈ વૃષભ રાશિવાળા જે લોકો વિદેશમાં રહે છે એ લોકો તરફથી અમને ફાયદો થશે, કાલે જે પણ તમારા સગા સંબંધી મિત્રો કે કોઈ પણ અન્ય
રહેતા હોય, વિદેશમાં રહેતા હોય, એનાથી એમને સારો ફાયદો જોઈ રહ્યો છે અને કોઈ આર્થિક લાભ પણ થશે, કોઈ સારા એવા તમને વેપાર ધંધામાં પણ ફાયદા જોવા મળી શકે એમ છે. તમારા જૂના સંબંધો તાજા થાય, એટલે કે જે જૂના સંબંધો છે, કાલે કોઈ તમારા ઘરે અતિથિ પણ આવી શકે એમ છે અને જૂના સંબંધોની તાજા તમને કરાઈ શકે એમ છે. ધાર્મિક કાર્ય થશે, કોઈ પણ તમારા ભગવાનને લગતું સારી એવી ધાર્મિક કાર્યની ચોક્કસથી આગાહી સારી બને છે. શુભ કલર તમારા માટે પીળો અને શુભ નંબર 5 છે. વાત કરીએ તો ભાઈ મિથુન રાશિવાળા જાતકોની, તો મિથુન રાશિવાળાને દિવસ આરામમાં પસાર થાય. કાલે રવિવાર છે, ચોક્કસથી દિવસ શાંતિથી આરામમાં પસાર થશે. ખોટા ખર્ચ થાય, એટલે કે અણધારેલા ખર્ચા થાય. તમે આમ ઉપડે આવો બહાર બજારમાં, કશું લેવાની ઈચ્છા ન હોય, 1000-2000 રૂપિયાની વસ્તુ ઘરમાં લઈને આવો અને ઘરે લઈને આવો તો કે ભાઈ આ તો ખોટો ખર્ચો થઈ ગયો, બરોબર. તો કાલે ખોટા ખર્ચા ના થાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. જે લોકોના લગ્ન નથી થતા એ લોકો માટેનો દિવસ ખૂબ સારો છે. કાલે ચોક્કસથી તમારા કંકોત્રીમાં તમારું નામ છપાઈ શકે છે, ઘોડે તમે ચડી શકો છો. લગ્નના યોગ ખૂબ પ્રબળ બની રહ્યા છે મિથુન રાશિવાળાને, અને અન્ય લોકો તરફથી મદદ મળે, એટલે કે જે લોકોને કોઈ કામ અટકી ગયું છે, કોઈ કામ પૂરું નથી થતું, અન્ય લોકોની મદદથી તમારું એ કાર્ય કાલે પૂર્ણ થશે. ચોક્કસથી કાર્યમાં તમારી સફળતા છે. શુભ કલર તમારા માટે વાદળી અને શુભ નંબર 9 છે. જીવન શ્રીબેન જી, આગળની ત્રણ રાશિની વાત કરીએ, કર્કસિંહ અને કન્યા રાશિના જાતકો માટે કેવો રહેશે કાલનો દિવસ? ચલો ભાઈ હવે વાત કરીએ તો કર્ક રાશિવાળા જાતકોની, તો કાલે કર્ક રાશિવાળાને કોઈ મોટી સફળતા મળી શકે એમ છે. એટલે કે જે પણ લાંબા સમયથી તમારી ગૂંચવણ ચાલી રહી છે, જે લાંબા સમયથી તમને સફળતા નથી મળી, તો હવે કાલનો દિવસ ખૂબ જ સારો છે કે ભાઈ કોઈ મોટી તમને ચોક્કસથી સફળતા મળી શકે એમ છે. આવકના સ્ત્રોત વધે, તમારા 5 રૂપિયાની આવક હોય તો કાલે 7 રૂપિયાની આવક થાય, એટલે કે 2 રૂપિયા કોઈ પણ રીતે હરીનો લાલ પણ તમને કાલે પૈસા 2 રૂપિયાની સ્ત્રોત વધારી આપે એમ છે. કાલે તમને નાનો મોટો ચોક્કસથી ફાયદો જોવાઈ રહ્યો છે. અને ગુસ્સાને કાબૂમાં રાખવાનો છે. કાલે તમારો ગુસ્સો આવી જાય તો ખાસ સાચવજો, ગુસ્સાને કાબૂમાં રાખજો અને નિર્ણય જે પણ કાલે લો, કોઈ પણ નિર્ણય લો, તમારે પહેલાં વિચારી સમજીને એ નિર્ણય અમલમાં મૂકવાનો છે. બને તો કોઈની સલાહ લેજો અને પછી નિર્ણય લેશો તો ચોક્કસથી તમને નિર્ણયમાં ફાયદો જણાઈ શકે એમ છે. તમારા માટે શુભ કલર રાતો અને શુભ નંબર 1 છે. વાત કરીએ તો ભાઈ હવે સિંહ રાશિવાળા જાતકોની, તો સિંહ રાશિવાળાને માનસિક શાંતિ મળે, મગજ એકદમ શાંત રહે તમારું. કાલે એકદમ દિવસ શાંત આનંદ અનુભવાય, બચત કરેલા પૈસા કાલે કામમાં આવે. કાલે રવિવાર છે, બહાર જવાનું મન થાય, બરોબર, તમને મિત્રો કે તમારા જીવનસાથી કે અને બહાર ઉપર જે બચાયેલા પૈસા છે અથવા તો કોઈ વસ્તુની ખરીદી પણ થાય તો કાલે એ પૈસા તમારા કામમાં આવી શકે એમ છે. મિત્રો પાસેથી ફાયદો જણાય, કોઈ પણ તમારો મિત્ર કાલે તમને મદદ કરી શકે એમ છે. કિંમતી વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવાનું છે કાલે તમારે સિંહ રાશિવાળા જાતકોને, બરોબર. કિંમતી વસ્તુ સોના ચાંદી તમે બહાર જાઓ તો સાચવવાનું છે, પર્સ સાચવવાનું છે, પૈસા તમારા ક્યાંય આડાવડા ના મૂકે જાય એનું પણ ખાસ ધ્યાન રાખજો. તમારા માટેનો શુભ કલર જાંબલી અને શુભ નંબર 9 છે. હવે વાત કરીએ તો ભાઈ ખાસ કન્યા રાશિવાળા જાતકોની, તો ભાઈ ધન સંબંધી સમસ્યાના કારણે ચિંતા રહ્યા કરે, એટલે કે ભાઈ કોઈ પણ પૈસાની નાની મોટી પ્રોબ્લેમ રહ્યા કરે. સલાહ લઈને કામ કરવાનું, જે પણ તમે કામ કરો છો સલાહ લઈને કરજો, ચોક્કસથી ફાયદો જણાશે. તબિયતમાં થોડું ધ્યાન રાખજો, ક્યાંય તમે જાઓ આડે અવડું ક્યાંય વાંકી ના જાય, કોઈ ખોટું નુકસાન ના થાય એનું ધ્યાન રાખવાનું છે. સાચવીને તમે ચાલજો કાલે, ચોક્કસથી તમારે અત્યારે તબિયત થોડી સાચવવાની જરૂર છે. સાધન ચલાવતા ધ્યાન રાખવાનું છે, જે લોકો સાધન ના ચલાવતા હોય લોકોને ચાલવામાં પણ ધ્યાન રાખવાનું છે, ક્યાંય આડું અવડું વાગી ના જાય ખાસ ધ્યાન રાખવાનું છે. મગજના વિચારો પર સ્થિરતા લાવવાની જરૂર છે, એકદમ શાંત મગજે તમારે કાલે ધ્યાન આપવાની જરૂર છે. શુભ કલર તમારા માટે રાતો અને શુભ નંબર 1 છે. જી બોલશ્રીબેન જી, કોલર જોડાયા છે આપણી સાથે, રઘુવીરભાઈ છે. હેલો હેલો જી રઘુવીરભાઈ. 25/12/1997. સમય અને સ્થળ? સવારે 7:10. સ્થળ? મીઠાપુર દ્વારકા, દેવભૂમિ દ્વારકા. પ્રશ્ન જણાવશો આપનો? પોલીસ માટેની ધીર કરું છું. જી જી ભાઈ, તમારે હવે મંગળ જે રીતે તમારો છે રઘુભાઈ, બરોબર, ચોક્કસ તે તમારે આગળ તમારે પોલીસને તમારે જે પણ જગ્યાએ જવું છે, એટલે કે ભાઈ સેનાપતિમાં બનવું છે. તો ભાઈ સેનાપતિનો ગ્રહ કયો? મંગળ ગ્રહ. તમે મંગળ ગ્રહની ઉપાસના કરશો તો ચોક્કસથી ફાયદો સારો એવો જોઈ રહ્યો છે. સૂર્ય પણ તમારો ઘણો સારો છે ભાઈ, મંગળ પણ સારા સ્થાનમાં બેઠેલો છે, ફાયદો જોવાઈ રહ્યો છે. થોડી મહેનતની જરૂર છે. શનિ તમારા ભાગ્ય સ્થાનમાં છે, શનિ ભાગ્યને લઈ જશે, મંગળ તમને ચોક્કસથી ફાયદો અપાશે. મંગળ અને શનિ બંનેની ઉપાસના કરવાની છે તો તમે આગળ જતા સારા એવા તમારા પોલીસમાં થઈ શકે એમ છે. ઉપાય પણ આપું કે શું કરવાનું, કે પહેલાં તો મેં તમને આજે જ જણાવ્યું કે જે લોકોને આગળ સેનાપતિમાં જવું હોય, આમાં પોલીસ આર્મીમાં એક અનામિકાની આંગળીમાં તાંબાનો છલ્લો, એટલે કે તાંબાની એક વીંટી ધારણ કરવાની છે. શનિવારે એક તમારે સરસિયાનું તેલ,
સાત અડદ સાત કાળી રહી નિયમિત પ્રમાણે બરોબર શનિ મહારાજના મસ્તક ઉપર બરોબર ચઢાવવાનું છે. ઓમ શંખ શનેશ્વરાય નમઃ, ઓમ શંખ શનેશ્વરાય નમઃના મંત્રનો જાપ કરીને આટલું ચઢાવશો તમારા કાર્યમાં સફળતા ચોક્કસપણે જોવાઈ રહી છે. જી અને કોલર છે આપણી સાથે. હેલો હેલો જી જણાવો. હેલો જી જી જણાવો. હા મારું નામ નિલેશ ભાઈ છે. હા હેલો જન્મની વિગત તો જણાવો ભાઈ, ઝડપ રાખશો થોડી. હા મારે જન્મની 10/11/75 છે. મારા પેલો નોકરી માટે સવાલ પૂછવો હતો. જી શું પ્રશ્ન છે ભાઈ? હા 10/11/75 જી. સમય અને સ્થળ? સમય રાતને 2:45. સ્થળ? નાવલી. જી પ્રશ્ન બોલો. પ્રશ્ન મારા નોકરીમાં શું ચાલશે, કેવું છે નોકરીમાં? જી નોકરીમાં તમારે અત્યારે 6-7 મહિના સંભાળવાનું છે. દરરોજ જે બરોબર પીપળે જળ ચડાવવાનું રાખજો, ચોક્કસ તે તમને નોકરીમાં સફળતા સારી એવી મળી જશે. જી બંસલે. જી અને એક કોલર છે આપણી સાથે. હેલો હેલો મારું નામ કૃષ્ણા છે. જી કૃષ્ણા બેન જણાવો. મારી બર્થ ડેટ 18/12/1994. અને હેલો જી સમય અને સ્થળ જણાવશો. મારું સમય સાંજે 7:50 છે અને વડોદરા જન્મ છે. મારું મને નોકરી નથી મળતી અને મારો લગ્નના યોગ ક્યારે છે? પહેલા તો બેન લગ્નની વાત કરીએ તો ભાઈ તમારે લગ્નમાં હાલમાં 1-1.5 વર્ષ સુધીની રાહ જોવી પડે એવી છે કૃષ્ણા બેન. અને નોકરીના સંદર્ભમાં વાત કરીએ તો તમારો ગુરુ બરોબર અત્યારે ગુરુની મહાદશા ચાલે છે, એના કારણે આ વસ્તુ છે. તમે દર ગુરુવારે ચણાની દાળ ગાયને ખવડાવજો, 2 પીડા કેળા બરોબર 2 પીડા કેળા ગાયને ખવડાવવાના છે. અને જો થઈ શકે તો વિષ્ણુ ભગવાનને રોજ મધ અર્પિત કરવાનું રાખશો તો તમારા નોકરીના યોગ ખૂબ પ્રબળ બની જશે. જી બેન. જી મહેશભાઈ જોડાયા છે. હેલો હેલો જી બાબા વિશે પૂછવાનો. નામ છે યુવરાજ છે. 10/5/90 જન્મ તારીખ. 12/10 સમય દિવસ. ધંધા અને નોકરી માટે 2 માસ પૂછવું. જી વાત કરીએ તો એમના ધંધાના સંબંધી તો ભાઈ એમના ધંધા સંબંધીમાં શનિ રાવ સાથે બેઠેલા છે, 2 પાપગ્રહ જોડે બેઠેલા છે, એટલા માટે યુવરાજસિંહને અત્યારે સમસ્યાઓ ઘણી આવી શકે એમ છે. શું કરવું તો ભાઈ એમને જો થઈ શકે તો એમને કહેવાનું છે કે રોજ નિયમિત પ્રમાણે હનુમાન ચાલીસા કરવાની રાખે અને સાથે સાથે શનિ મહારાજને નિયમિત પ્રમાણે શનિ ચાલીસા દશરથ કૃતમ શનિ ચાલીસા આવે છે એ કરવાની રાખે. અને જો થઈ શકે તો એમને 3 મુખી રુદ્રાક્ષ કેટલો 3 મુખી રુદ્રાક્ષ એક ધારણ કરાવી દેશો તો એમને જે પણ સમસ્યા છે નિવારણ થશે, વેપાર ધંધામાં ચોક્કસથી સારામાં સારું કામ થઈ જશે. જી બંસલે. જી નિર્મળભાઈ જોડાયા છે આપણી સાથે. હેલો હેલો જી નિર્મળભાઈ. જન્મ તારીખ છે 25/1/87. નામ શું છે? નિર્મલ ભગત. જી આપ જેના વિશે પ્રશ્ન પૂછી રહ્યા છો એમનું નામ જણાવશો. હા એમનું નામ જણાવશો. નિર્મલ ભગત, હું એના પપ્પા બોલું છું. જી એના માટે પૂછ્યું છે. જી જણાવો. 25/1/87 એનો જન્મ બારડોલી અને સમય છે 10:40. જી પ્રશ્ન શું છે ભાઈ? નોકરી બદલવી છે અને એના લગ્નની વાત કરવી છે. લગ્નની વાત આવે ને ઉડી જાય. જી વાત કરીએ તો ભાઈ લગ્નના સંદર્ભમાં તો એમને મંગળને રાહુ જોડે બેઠેલા છે, એટલા માટે એ પણ લગ્નેશમાં બેઠેલા છે. એટલે કે ભાઈ મંગળને રાહુ સારા અંશમાં ઉચ્ચ ડિગ્રીના બેઠેલા છે એટલે થોડી નાની મોટી તકલીફ એમને રહી શકે એમ હું સમજી શકું છું. દર મંગળવારે બરોબર એમને કહેવાનું છે કે દર મંગળવારે મસૂરની દાળ ગાયને ખવડાવે અને સાથે સાથે કેસરનું તિલક રોજ નિયમિત પ્રમાણે એમને કેસરનું તિલક કરાવવાનું છે. અને 5 મંગળવાર શું કરવાનું છે કે એક શ્રીફળ આવે આખું, એ શ્રીફળ એમના માથેથી વારીને વહેતા નદીમાં જો મૂકી દેશે તો મંગળને રાહુને બંનેને લગતી જે સમસ્યા છે ચોક્કસથી દૂર થઈ જશે. જી બચ્ચબેન. જી આગળની રાશિ તરફ આગળ વધીએ આપણે. તુલા વૃશ્ચિકને ધનરાશિને જાતકો માટે કેવો રહેશે કાલનો દિવસ? ભાઈ વાત કરીએ તો તુલા રાશિવાળા જાતકોની તો કાલે તુલા રાશિવાળાને માતા પિતાના આશીર્વાદથી લાભ થાય, એટલે કે ભાઈ એમના માતા પિતા તરફથી કોઈ મોટો લાભ થાય. માતા પિતા તમને કાલ ચોક્કસથી ઘણા સારા સમાચાર આપી શકે એમ છે. સખત મહેનત રંગ લાવે, એટલે કે ભાઈ તમારી મહેનત જે પણ કરેલી છે
ચોક્કસથી તમારો રંગ લાવી શકે એમ છે. કોઈ કાર્યમાં વિલંબ આવે એટલે કે જે પણ ધારેલું કામ છે કે ભાઈ જે તમે સમય પ્રમાણે ધારેલું છે કે આ ટાઈમ આટલા ટાઈમમાં થઈ જશે વસ્તુ, એમાં થોડો કાલે વિલંબ આવી શકે એમ છે. પરિવારથી લાભ થાય, તમારા કોઈ પણ પરિવારથી તમને લાભ થાય, જે પણ તમે માંગણી કરો એનો સ્વીકાર કાલે થઈ શકે એમ છે. શુભ કલર તમારા માટે કાળો અને શુભ નંબર 3 છે. હવે વાત કરીએ તો ભાઈ વૃશ્ચિક રાશિવાળા જાતકોની, તો ભાઈ માંદગીમાંથી મુક્તિ મળે એટલે કે જે લોકોની તબિયત બગડેલી છે એ લોકોને તબિયતમાં સુધારો થાય, આર્થિક ધન લાભ થાય, પૈસા ગમે ત્યાંથી 2 નહીં તો 5 રૂપિયા ગમે ત્યાંથી તમને મળશે ખરા, અધૂરા કાર્ય પણ પૂર્ણ થાય. જે પણ વિચારેલા હોય કામ ક્યાં પૂરા થવા છે કે નથી થવા, એ કારણે તમારા કામ પૂરા થવાની તકારમાં છે. અને લગ્ન યોગ પણ ખૂબ પ્રબળ બની રહે છે, જે લોકોના લગ્ન નથી થતા એ લોકોના લગ્ન યોગ ખૂબ પ્રબળ બને છે. શુભ કલર ભૂરો અને શુભ નંબર 4 છે. હવે વાત કરીએ તો ભાઈ ધનરાશિવાળા જાતકોની, તો કાલે ધનરાશિવાળાને સ્વાસ્થ્યમાં ખાસ સંભાળ લેવાની છે. તમારે જે પણ લોકો તબિયતમાં લોકોને ઢીલાશ રહેતી હોય એ લોકોને ખાસ સાચવીને રહેવાનું છે, સ્વાસ્થ્યમાં સાચવવાનું છે. ધન સંબંધી બાબતે કોઈ મતભેદ થાય એટલે કે ભાઈ પૈસાના કારણે, બરોબર, પૈસો વસ્તુ એવી છે, શું કરાવે, ગમે તેવો વ્યવહાર હોય, ગમે તેવો સંબંધ હોય, એમાં તિરાડ પડાવે સગા ભાઈ બહેનમાં બી અને સગા મા બાપમાં બી. પૈસા લગતી જીવનમાં ક્યારેય કોઈને એની સમસ્યાનું કરવાનું નહીં, એના કારણે કોઈ ઝઘડા ના થાય એનું ખાસ ધ્યાન રાખજો. બાળકોની સમસ્યા રહે, તમને બાળકોથી કોઈ નાની મોટી તકલીફ કાલે જણાઈ શકે એમ છે. અને બહારની વ્યક્તિનું સાચવું માનવું નહીં. આપણે સારો પરિવાર હોય, ખુશખુશાલ પરિવાર હોય, એ લોકો જોઈ ના શકતા હોય, લોકો ઈર્ષા કરતા હોય, એટલે લોકો શું કરે, નાના મોટા કાન ભમેરા કરે, પેલી આમ છે, પેલી તેમ છે, પણ આપણી આંખે જોયેલું જ સાચું માનવાનું. કોઈ પણ ગમે તે બોલે, આપણે આપણો પરિવાર બરોબર સારો રહે, સુંદર રહે અને હસતો રહે એના વિશે જ વિચારવાનું, લેટ ગો કરવાની ભાવના રાખવાની કે ભાઈ કોઈક બોલી ગયું તો છોડો, અને એવું રાખશો તો તમારા પરિવારમાં હંમેશા ખુશીઓ ને ખુશીઓ રહેશે. તો કાલે કોઈ વ્યક્તિનું સાચું માનવું નહીં, કોઈ વ્યક્તિ તમને કાલે ઘરમાં ઝઘડા કરાવે તો તમારે સાંભળવાનું નથી. તમારા માટેનો કાલે શુભ કલર કથ્થઈ ને શુભ નંબર 6 છે. વાત કરીએ તો ભાઈ મકર રાશિવાળા જાતકોની, તો હવે મકર રાશિવાળાને સપના સાકાર થાય. જે પણ વિચાર્યું કે ભાઈ મને નવી નોકરી મળશે, મને નવું નોકરીનું પ્રમોશન મળશે, તો કાલે તમારા સપના સાકાર થાય. વેપાર ધંધામાં પણ લાભ થાય, તમારે જે પણ વેપાર ધંધા કરતા હોય ચોક્કસથી લાભ છે. હાસ્યથી ભરેલો દિવસ રહે, તમારો કાલનો દિવસ ચોક્કસથી હાસ્યથી ભરેલો રહેશે. તમારી કોઈ ભાવિ યોજના બને કે ભાઈ તમારે કોઈ પણ કે ભાઈ તમારે નોકરીમાં આગળ વધવું છે, તમારે વેપાર ધંધામાં આગળ વધવું, તમારે બીજે લગ્નમાં તમારે શું કરવું છે, ચોક્કસથી તમારી જે યોજનાઓ બનાવેલી છે એમાં સફળ થાઓ, ભાવિ યોજનાઓ બને. અને કાલે કોઈ શુભ કાર્ય થાય એટલે કે ભાઈ સારામાં સારું માંગલિક કાર્ય તમારે કાલે મકર રાશિવાળાને થઈ શકે છે. શુભ કાર્ય તમારું ચોક્કસથી જોવાઈ રહ્યું છે. શુભ કલર તમારા માટે કેસરી અને શુભ નંબર 9 છે. હવે વાત કરીએ તો ભાઈ કુંભ રાશિવાળા જાતકોની, તો કુંભ રાશિવાળાને મિત્ર તરફથી કોઈ મદદ મળે ખરી, મિત્ર તમને 2-5 રૂપિયાની મદદ કરે અથવા તો કોઈ સારી એવી વાત કરે જેથી તમારું મન પ્રફુલ્લિત થાય. પ્રિયજનની સંભાળ લેવાની છે, જે લોકો તમારી ચિંતા કરે છે એ લોકોની ચિંતા ખાસ તમારે કરવાની છે. તમે કુંભ રાશિવાળા અમુક લોકોને સમય નથી આપી શકે, અમુક વખત કેવું થાય કે ભાઈ એ લોકો કામમાં વ્યસ્ત હોય અને એના કારણે એ થાય, તો તમારે જે લોકોને પણ તમારી જે લાગણી કરે છે, ચિંતા કરે છે, કાલે તમારે એ લોકોને સામેથી એમની ચિંતા વ્યક્ત કરવાની છે, એમને ફોન કરવાનો છે, લોકોના સમાચાર તમારે પૂછપરછ કરીને રાખવાના છે. અચ્છા, અણધારેલી વસ્તુથી લાભ થશે કુંભ રાશિવાળા કાલે. અણધારી વસ્તુ એટલે કે તમે વિચાર્યું ન હોય કે આ જગ્યાથી મને સોનું મળે અને એ જગ્યાથી તમને કાલે સોનું મળી શકે એમ છે, ખજાનો મળી શકે એમ છે. કોઈ મોટો આર્થિક લાભ કાલે જોઈ રહ્યો છે. શુભ કલર તમારા માટે પીળો અને શુભ નંબર 7 છે. સાથે સાથે કાલે લાંબી ચર્ચામાં ઉતરવાનું પણ નથી, કોઈ પણ લાંબી ચર્ચામાં ના ઉતરતા, જે પણ નાની વાત હોય નાની પતાવી દેજો તો સારું રહેશે, નહીં તો આગળ લાંબી ચર્ચામાં ઉતરશો તો કોઈ મોટો મતભેદ થઈ શકે એમ છે. તો એ કરવાનું ખાસ ધ્યાન રાખવાનું છે. સાથે વાત કરીએ તો હવે મીન રાશિવાળા જાતકોની, તો કાલે મગજ ઉપર કાબૂ રાખવાનું છે, મગજ એકદમ શાંત રાખવાનું છે, સાધન ચલાવતા ધ્યાન રાખવાનું છે. નાનો મોટો પગનો દુખાવો, કાલે શનિ થોડો ભારે છે તો કાલે નાનો મોટો પગનો દુખાવો રહ્યા કરે એને તમારે અણગાણું ના કરવાનું છે. અને ગુસ્સો નથી કરવાનો કાલે, કોઈ પણ ગમે તે બોલે ગુસ્સો નહીં કરીએ. તમારા માટેનો શુભ કલર વાદળી ને શુભ નંબર 2 રહેશે. જી, હવે આવતીકાલે જેનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તે જણાવીએ ટેરોટ કાર્ડની મદદ. ભાઈ કાલે એક તો પહેલા જેનો પણ જન્મદિવસ છે બરોબર, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન છે. તમે લોકો તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને તનથી છલકાતા રહો. કાલે જેનો પણ જન્મદિવસ છે ભાઈ, આપણે ટેરોટ જમે
એક નાઇટ ઓફ પેન્ટિકલ્સ, નાઇટ ઓફ પેન્ટિકલ્સ કરીને એક ટેરોટ કાર્ડ આવ્યું છે કે ભાઈ શું સૂચવે છે, તો કે આ વર્ષે તમારે સારામાં સારો આર્થિક મોટો લાભ થવાનો છે, કોઈ નવું સાહસ તમે લોકો ચાલુ કરી શકો છો. એટલે કે આ વર્ષે કોઈ પણ નવું સાહસ તમે ચાલુ કરી શકો છો ને એમાં સફળતા મળી શકે એમ છે. સાથે સાથે તમારા ઘરમાં કોઈ નવું સભ્ય પણ જોડાશે, એટલે કે તમારા પરિવારની અંદર કોઈ નવા સભ્યની આવવાની શક્યતા ખૂબ સારી છે. તમારા કોઈ પણ ભાઈ બહેનના લગ્ન હોય અથવા તો કોઈ નવું બાળક આવવાનું હોય, તો જે લોકોને પણ ખૂબ જ સારી શક્યતા છે કે આ વર્ષ દરમિયાન તમારા ઘરમાં કોઈ સારું સભ્ય આવશે, કોઈને તમારી જવાબદારી પણ વધશે. એટલે કે કાલે જેનો પણ જન્મદિવસ છે, નજીકના તમારા સમયની અંદર કોઈ પણ મોટી જવાબદારી તમને મળે, નોકરીમાં પ્રમોશન મળે અથવા તો કોઈ નવો વેપાર પણ ચાલુ કરો, એમાં પણ તમને સફળતા સારી મળે એમ છે. સાથે સાથે જોવા જઈએ તો તમારે આ વખત બરોબર ખાસ ધ્યાન એ રાખવાનું છે કે કોઈને હાથ, એટલે કે હાથને લગતી સમસ્યા ના રહે, નસ કે તમારી જે સ્નાયુઓ કહેવાય એની સંભાળ ખાસ રાખવાની છે. આ વખત તમારે તમારા સ્નાયુ અને એની સંભાળ રાખવાની છે. શું કરવાથી ફાયદો જણાય, તો તમારે જો થઈ શકે તો રોજ ઉમરાનું પૂજન, એટલે કે તમારું જે પણ જે ઉમરો છે, ભાઈ હોય કે બહેન હોય, એ ઉમરાને પગે લાગીને જશે તો એમને આખું વર્ષ ચોક્કસથી સફળતા મળશે અને સારામાં સારું દિવસ તમારા જશે. જી, કોલર જોડાયા છે આપણી સાથે. હેલો. હેલો જી. મારા ભાઈ માટે પૂછવાનું છે. જી, શું નામ છે? એમનું નામ વીર છે. અને એમની જન્મ તારીખ છે 2/10/1992. અને સમય છે 3:00 PM. સ્થળ? તારીખ? પ્રશ્ન જણાવશો. જી, લગ્નના યોગમાં વાત કરીએ તો હાલમાં એમને કેતુની મહાદશા ચાલે છે. 8-9 મહિના એમને હજી તમારે ધ્યાન રાખવાનું છે. 8-9 મહિના એમને કહેવાનું છે કે હજી થોડો સંયમ રાખે. જો થઈ શકે તો ઉપાય સારો આપું છું કે દરરોજ એમને કહેજો કે ભાઈ લીમડાના દાંતણ કરવાનું રાખે, કે એમાં શનિને કેતુ રહેલો હોય છે. એટલે કે કેતુ એમનો જે ખરાબ છે એ કેતુ ચોક્કસથી સારો થશે, નહીં તો જે નાવા બેઠે ત્યારે બે લીમડાના પાન પણ નામ બેસીને નાશે તો પણ એમના માટે ઘણું સારું રહી શકે છે. 8-9 મહિના સુધી રાહ જોવી પડે એમ છે. જી કિશનભાઈ, આપણો કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં જોડાયા અને એટલી સરસ માહિતી અમારી સાથે શેર કરી એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ, મહાદેવ, સીતારામ. તો દર્શક મિત્રો, તમારા જીવનમાં પણ આવા જ કોઈ મૂંઝવતા પ્રશ્નો તમારા મગજમાં ઘર કરી ગયા હોય ને, તમારો પણ આ કાર્યક્રમમાં ફોન પર નંબર ને લાગે હોય તો તમે સીધો જ કિશનભાઈનો સંપર્ક કરી શકો છો. એ માટે એમનો નંબર નોંધી લેશો. તો આ સાથે કાલનો દિવસ કેવો કાર્યક્રમમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું આ જ સમય. મને રજા આપશો ને મંતવ્ય ન્યૂઝના વધુ સમાચાર અને પળે પળની અપડેટ માટે જોડાઓ મંતવ્ય ન્યૂઝ.com સાથે. નમસ્કાર.